मारु नाम छे भवदीप पटेल अने धोरण 12 साइंस रसायन विज्ञान एकम नंबर 13 एमाइन संयोजनो ना वीडियो नंबर 10 मा आप सबनु स्वागत छे। आजे आपणे वात करीशुं बेन्झीन डायझोनियम क्लोराइड नी रासायनिक प्रक्रियाओनी। आप सब जाणो छो कि बेन्झीन डायझोनियम क्लोराइड छे शुं, तेनी बनावट आपणे फरी भणवाना छीए, परंतु वात करीशुं के तेनी प्रक्रियाओ आप जाणो छो के वीडियो नंबर 9 मां मैं तमने दर्शावेलू छे के डायझो समूह कोने कहेवाय। जो हजी आपने ख्याल ना होय तो वीडियो नंबर 9 नो अंत आप चोक्कसथी आजे जोई लेशो। हूँ बात करी रह्यो छुं प्रक्रियाओं के जेमां नाइट्रोजन नुं विस्थापन थाय छे तेमां कुल 6 प्रक्रियाओ छे। नंबर 1 हेलाइड अथवा साइनाइड आयन द्वारा विस्थापन, कोनो नाइट्रोजन नो। आयोडाइड आयन द्वारा विस्थापन नाइट्रोजन नो। फ्लोराइड आयन द्वारा विस्थापन, हाइड्रोजन द्वारा विस्थापन, हाइड्रोक्सिल आयन द्वारा विस्थापन અને નાઇટ્રો સમૂહ દ્વારા વિસ્થાપન। આ વિસ્થાપનનો ક્રમશઃ આપણે અભ્યાસ કરીશું, પરંતુ તે પહેલા જોઈએ બી પ્રકાર કે પ્રક્રિયાઓ કે જેમાં ડાયઝો સમૂહ સચવાયેલો રહે છે એને કહેવાય છે યુગ્મન પ્રક્રિયાઓ। અને હવે આપણે આગળ વાત કરીશું કે પ્રક્રિયાઓ જેમાં નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે તેના 6 પ્રકાર છે। તેમાંથી પહેલા પ્રકારની વાત કરીએ તે પહેલા આપણે જોઈ તો પ્રક્રિયક એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીએ તો આપણે સૌપ્રથમ જોઈશું એનિલિન, સોડિયમ નાઇટ્રાઇટ, હાઇડ્રોક્લોરિક એસિડ, તાપમાન નીચું છે। અહીંયા સૂત્ર કાલે આપણે સામાન્ય મેં આપ્યું હતું વિડિયો નંબર 9 માં N2+ Cl- અને આ એટલે આ એરોમેટિક વલયન બરાબર આ ડાયઝોનિયમ સમૂહ અને આ હેલાઇડ આયન તો આ થશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ। આની નીચે આપણે નામ લખવું પડશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, જેને ટૂંકમાં મેં BDC લખ્યું છે, આપણે એને BDC તરીકે લખવાનું નથી। તો હવે એને આપણે સંતુલિત અવસ્થામાં લઈ જઈએ। અહીંયા આપણી પાસે ઓક્સિજનના 2 પરમાણુ છે જે સામે હજી ઉપયોગમાં આવ્યા નથી, માટે અહીંયા હું લખી દઉં છું -2 times H2O। નિયમ મેં તમને જણાવેલો છે ઓક્સિજનના પરમાણુ જેટલા ડાબી બાજુ હોય એટલા પાણીના અણુ જમણી બાજુ સમતોલનમાં લખવાના, જો ઓક્સિજન નથી તો Na+ Cl- NaCl। ક્લોરિનના પરમાણુ 2 થઈ ગયા, આપણી પાસે એક જ છે સહગુણક મૂકું છું 2। અહીંયા હાઇડ્રોજન 2+2=4, તો આપણે જે સંયોજન અહીંયા બનાવ્યું છે એનું ટૂંકમાં નામ લખું છું, નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ। હું આગળ વાત કરીશ એની પ્રક્રિયાની। હવે અહીંયા મેં BDC લીધું છે અને અહીંયા છે આપણી પાસે નંબર 1 હેલાઇડ અથવા સાયનાઇડ આયન, હેલાઇડ અથવા સાયનાઇડ આયન। તો હેલાઇડમાં આપણી પાસે 2 હેલાઇડ છે, ક્લોરાઇડ અને બ્રોમાઇડ, અને અહીંયા છે સાયનાઇડ। હું BDC ની પ્રક્રિયા કરવા જઈ રહ્યો છું અહીંયા સૌપ્રથમ, તો કોનું વિસ્થાપન આપણે કરીશું નાઇટ્રોજનનું, આપણે લખ્યું છે નાઇટ્રોજનનું વિસ્થાપન, નાઇટ્રોજનનું વિસ્થાપન હેલાઇડ અથવા સાયનાઇડ દ્વારા। અહીંયા હેલાઇડ કોણ છે, ક્લોરિન છે, માટે અહીંયા હું શું લખીશ Cl, એની નીચેનું નામ લખીશું ક્લોરો બેન્ઝીન। કોનું વિસ્થાપન થાય છે ડાયનાઇટ્રોજન વાળું એટલે +N2, અહીંયાથી હાઇડ્રોજન અહીંયાથી ક્લોરિન એટલે મુક્ત થશે HCl। બીજી પ્રક્રિયાની વાત કરીશું, કોણ દાખલ થશે Br, કોની જગ્યાએ N2+ ની જગ્યાએ, તો અહીંયા આપણે શું નામ લખી દઈશું બ્રોમો બેન્ઝીન। કયો વાયુ મુક્ત થશે ડાયનાઇટ્રોજન N2 પ્લસ અહીંયાથી H અહીંયાથી Cl, તો શું મુક્ત થશે HCl બ્રોમો બેન્ઝીન। ત્રીજી પ્રક્રિયાની વાત કરું છું, ત્રીજી પ્રક્રિયાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો અહીંયા કોણ દાખલ થશે સાયનાઇડ સમૂહ, તો એ સાયનાઇડ ને હું અહીંયા દાખલ કરી દઉં છું
એટલે એનું નામ થશે ફિનાઇલ સાયનાઇડ અથવા આપણે એને કહી શકીશું સાયનોબેન્ઝીન ફિનાઇલ સાયનાઇડ કયો વાયુ મુક્ત કરી દેશે N2 અને K+ Cl- પોટેશિયમ ક્લોરાઇડ તો આ જે પ્રક્રિયા છે આ ત્રણ પ્રક્રિયા લખી દે ને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે સેન્ડમેયર પ્રક્રિયા કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે સેન્ડમેયર પ્રક્રિયા અહીંયા આ ઉદ્દીપક છે અને અહીંયા મુખ્ય નિપજો છે આપ તેનું વર્ણન સરળતાથી લખી શકશો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડ અને ક્યુપ્રસ સાયનાઇડ ઉદ્દીપકોની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડ પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરતા અનુક્રમે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન નિપજ તરીકે મળે છે આ પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જો આપણે CO2Cl2 કે CO2Br2 ના બદલે કોપર નો પાવડર અને હાઇડ્રોક્લોરિક એસિડ ને હાઇડ્રોબ્રોમિક એસિડ ઉપયોગમાં લઈએ તો મુખ્ય નિપજ તો આ જ મળશે દાખલા તરીકે પ્રથમ આપણે જે પ્રક્રિયા છે એમાં આપણને કઈ નિપજ મળશે એમાં મળશે ક્લોરોબેન્ઝીન કયો વાયુ મુક્ત થશે અહીંયાથી ડાયનાઇટ્રોજન અહીંયાથી CU અહીંયાથી Cl આપણને મળશે CuCl એવી જ રીતે અહીંયા વાત કરીશું કોણ દાખલ થશે Br દાખલ થશે એટલે Br અને વલય બ્રોમોબેન્ઝીન કયો વાયુ મુક્ત કરે છે N2 અહીંયાથી CU અહીંયાથી Cl CuCl આ ક્લોરોબેન્ઝીન આ બ્રોમોબેન્ઝીન ઉપરની ત્રણ પ્રક્રિયાઓને સેન્ડમેયર પ્રક્રિયાઓ કહી અને નીચેની આ જે બે પ્રક્રિયાઓ છે તેમને કહેવાય છે ગાટરમેન પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય છે ગાટરમેન પ્રક્રિયા એટલે જો કોપર પાવડરનો ઉપયોગ કરીએ તો ગાટરમેન પ્રક્રિયા અને ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડ કે ક્યુપ્રસ સાયનાઇડનો ઉપયોગ કરીએ તો સેન્ડમેયર પ્રક્રિયા એક વાત નોંધવા જેવી છે કે સેન્ડમેયર પ્રક્રિયામાં આ જે નિપજો મળે છે તેનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે તો અહીંયા આપણે જે વાત કરી એ પ્રથમ નંબરની પ્રક્રિયાની વાત કરી હેલાઇડ અથવા સાયનાઇડ આયન દ્વારા નાઇટ્રોજનનું વિસ્થાપન જેમાં આપે આ બંને પ્રકારની પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવો પડશે અને હવે આપણે વાત કરીશું નંબર 2 આયોડાઇડ આયન દ્વારા વિસ્થાપન અને નંબર 3 ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન આપ જોઈ રહ્યા છો મેં અહીંયાથી આપ્યો છે બીજો નંબર અને અહીંયા આપ્યો છે ત્રીજો નંબર હું વાત કરું છું આયોડાઇડ આયનની તો આયોડિન સીધો વલયમાં દાખલ કરી શકાતો નથી પરંતુ જો તમારી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હોય અને તમે પોટેશિયમ આયોડાઇડ સાથે એને ગરમ કરો તો આયોડિન સીધો વલયમાં દાખલ થશે એટલે અહીંયા આપણે વલય ઉપર શું લખી દઈશું આય આયડો બેન્ઝીન અહીંયાથી K+ Cl- અને વાયુ દૂર થશે N2 એટલે N2 પ્લસ KCl તો અહીંયા આયોડિન દ્વારા આયોડાઇડ આયન દ્વારા વિસ્થાપન થયું હવે આ વાત કરીશું આપણે અત્યાર સુધી બેન્ઝીન ઉપર ફ્લોરિન એટલે ફ્લોરોબેન્ઝીન જોયો હશે નઈ પ્રક્રિયાના સંદર્ભમાં તો ફ્લોરોબેન્ઝીન બનાવવાની આ એકમાત્ર પ્રક્રિયા આપણા અભ્યાસક્રમમાં અત્યારે જે છે તેની વાત કરીશું કે બીડીસીની પ્રક્રિયા HBF4 એનું નામ છે ફ્લોરોબોરિક એસિડ ફ્લોરોબોરિક એસિડ એસિડ એટલે હાઇડ્રોજન ફ્લોરોબોરિક એસિડ એની સાથે જો હું એની પ્રક્રિયા કરું તો H+ અને Cl- અહીંયાથી મુક્ત થશે HCl અને વલય ઉપર રહેશે N2+ અને BF4-. N2+ અને BF4-, કારણ કે H+ અને BF4-. તો અહીંયાથી H+ Cl- મુક્ત થઈ ગયા અહીંયા N2+ જોડે BF4- જોડાઈ ગયો એને કહેવાય છે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ જો એને ગરમ કરવામાં આવે તો ફ્લોરાઇડ સીધો જ વલય પર દાખલ થઈ ફ્લોરોબેન્ઝીન બનાવશે કયો વાયુ તે મુક્ત કરે છે N2 વાયુ મુક્ત કરે છે અને BF4 માંથી એક ફ્લોરિન જોડાયો તો માત્ર એક ફ્લોરિન દૂર થયો ત્રણ રહ્યા તો અહીંયા આપણે લખીશું BF3 તો
આ વાત આપણે અત્યારે કરી આયોડાઇડ અને ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપનની. આગળ આપણે વાત કરીશું નંબર 4 હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન અને હાઇડ્રોક્સિલ આયન દ્વારા વિસ્થાપન. હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન કરવાની બે પ્રક્રિયાઓ છે. તો બીડીસીની પ્રક્રિયા H3PO2 એટલે ફોસ્ફોનિક એસિડ અને પાણીની હાજરીમાં ફોસ્ફોનિક એસિડ અને ઇથેનોલ સાથે જો કરવામાં આવે છે તો અનુક્રમે બેન્ઝીન અને નિપજ તરીકે મળે છે રિડક્શન દ્વારા. એનો અર્થ કે અહીંયા બંને કેસની અંદર કયો વાયુ મુક્ત થઈ જતો હશે? N2 વાયુ. તો બંને જગ્યાએથી N2 વાયુ મુક્ત થાય છે. હવે અહીંયાથી આપણને મળશે હાઇડ્રોજન જે વલયમાં દાખલ થશે એટલે કાર્બનની સંરચના પૂર્ણ કરશે. એક હાઇડ્રોજન જે છે એ Cl સાથે જોડાશે અને અહીંયા બનાવશે HCl ઓક્સિજન. આનું ઓક્સિડેશન કરી નાખશે H3PO2 નું અને બે ઓક્સિજન છે તેમાં એક ઓક્સિજન ઉમેરીએ તો સૂત્ર બને H3PO3. એટલે ફોસ્ફોનિક એસિડમાંથી ફોસ્ફોરસ એસિડ. અહીંયા હું વાત કરીશ ઇથેનોલ સાથે. ઇથેનોલ સાથે રિડક્શન કરવામાં આવે છે ત્યારે બેન્ઝીન તો મળે જ છે, ડાયનાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે અને એક હાઇડ્રોજન અહીંયાથી વલયમાં દાખલ થશે અને બીજો હાઇડ્રોજન આપણને Cl જોડે એટલે કે અહીંયા વાત કરીશું HCl પ્લસ. હાઇડ્રોજન દૂર થઈ ગયા એટલે ઓક્સિડેશન પામ્યા તો આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા કઈ નિપજ મળે છે? આલ્ડિહાઇડ, ઇથેનોલ, ઇથેનાલ. અહીંયા વાત કરીશું કે બીડીસીને પાણી સાથે 283 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે અહીંયા સરળતાથી પાણીના બે આયનો છૂટા પડી અને એમનો હાઇડ્રોક્સાઇડ આયન જોડે અને ફિનોલ બનાવે છે. એક વાયુ મુક્ત થાય છે જે દરેક પ્રક્રિયામાં આપણે નોંધ્યો છે N2. અહીંયાથી H+ મળ્યો કારણ કે OH દૂર થઈ ગયો, H+ Cl-, તો અહીંયા દૂર થાય છે HCl. તો આ વાત છે હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન અને હાઇડ્રોક્સિલ આયન દ્વારા જોવા મળતું વિસ્થાપન. અને હવે વાત કરવી છે 6 નંબરની પ્રક્રિયા નાઇટ્રો સમૂહ દ્વારા વિસ્થાપન. તો અહીંયા આપણે લખેલો છે BDC. આપણે આ પ્રક્રિયાને ફરી ઓળખી પાડ્યો હશે કે એ છે ફ્લોરોબોરિક એસિડ H+ અને BF4-, તો H+ Cl- જે મુક્ત કરે છે અહીંયા HCl. અહીંયા યથાવત પરિસ્થિતિમાં રહેશે N2+ અને એની સાથે જોડાશે BF4-, જેનું નામ છે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. એને સોડિયમ નાઇટ્રાઇડ સાથે કોપરની હાજરીમાં જો ગરમ કરવામાં આવે છે તો સરળતાથી અહીંયા કોણ દાખલ થઈ જશે? NO2. કોણ દાખલ થશે? NO2, નાઇટ્રો બેન્ઝીન. હવે વાત કરીશું ઉપનિપજોની, જેમાં સૌ પહેલા આપણે દૂર કરીએ છીએ ડાયનાઇટ્રોજન વાયુને -N2. Na+ અને NO2-, તો BF4- અને Na+, એટલે અહીંયા જોડાશે NaBF4. જે રીતે HBF4 છે તેવી જ રીતે અહીંયા NaBF4 છે. તો અહીંયા આપણને નિપજ તરીકે જોવા મળે છે નાઇટ્રો બેન્ઝીન. અને હવે વાત કરવી છે બી પ્રકારની પ્રક્રિયાઓની, કે પ્રક્રિયાઓ કે જેમાં ડાયએઝો સમૂહ સચવાયેલો રહે છે એટલે N2 ને અહીંયા વિસ્થાપન થવાની કોઈ જ શક્યતા નથી, તો એને કહેવાય છે યુગ્મન પ્રક્રિયાઓ. આ બોર્ડ ઉપર 4 પ્રક્રિયાઓ જોઈ રહ્યા છો, પરંતુ આપણે અભ્યાસક્રમમાં 2 જ પ્રક્રિયા છે. કઈ છે હું આપને પછી જણાઈ રહ્યો છું, પરંતુ 2 પ્રક્રિયા એક્સ્ટ્રા છે, પણ આપણે તો એને તૈયાર કરવાની છે. અને હવે આગળ મારે વાત કરવી છે સૌ પ્રથમ બીડીસી. તો બીડીસીની બનાવટ તો તમને સમજાવેલી છે. હવે બીડીસીની પ્રક્રિયા ફિનોલ સાથે કરવાની. ફિનોલ તો એસિડિક છે, કેમ કે H+ નું દાન કરી શકે એટલે બેઝિક માધ્યમ જોડે રાખેલું છે. જોડાણ હંમેશા પેરા સ્થાને થશે એટલે એક્ઝેટ ક્રિયાશીલ સમૂહના સામેના કાર્બન ઉપર. આપણે આ વલયને આ જ રીતે સમતલમાં ફેરવી દઈએ તો આ બંધારણ આપણને N ડબલ બોન્ડ M સુધીનું દેખાશે, કારણ કે Cl અહીંયાથી દૂર થશે
प्रक्रिया नुं हेडिंग જ છે કે N2 સમૂહ સચવાયેલો રહે છે અને આ જે ફિનોલ છે એને પણ આપણે આ જ ડિરેક્શન માં ફેરવી દઈએ આ બાજુમાં તો બરાબર સામેના કાર્બન પર આ જગ્યાએ કોનું જોડાણ થશે નાઇટ્રોજન નું જે તમને અહીંયા દર્શાવેલું છે જેનું નામ છે પેરા ઉપર હાઇડ્રોક્સી એટલે પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન જે નારંગી એઝો રંગક છે અહીંયાથી એને અહીંયાથી સીએલ અહીંયાથી હાઇડ્રોજન અહીંયાથી ઓએચ એને સીએલ એચ ઓએચ એચ ટુઓ જે ત્યાં દૂર થશે હું વાત કરું છું બીટા નેફ્થોલની જેનું આયુપીએસી નામ છે ટુ નેફ્થોલ એ પણ એસિડિક છે બેઝિક માધ્યમની જરૂર છે ભલે અહીં આપણે બરાબર આ રીતે ગુમાવી દઈશું તો એન ડબલ બોન્ડ એન સુધીની આ રચના થશે આ ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ બરાબર સામે એટલે આ કાર્બન ઉપર જોડાણ પામશે નાઇટ્રોજન તો આપ જોઈ રહ્યા છો કે હાઇડ્રોક્સિલની બરાબર સામે આ કાર્બન પર જોડાણ છે અહીંથી દૂર થાય છે હાઇડ્રોજન H+ અહીંયાથી મળશે OH- એટલે H2O Na+ Cl- NaCl એનું નામ છે બીટા નેફ્થાઇલ એઝો બેન્ઝીન અને તે લાલ એઝો રંગક છે આ તો એસિડિક પ્રક્રિયકો આપ્યા હવે બેઝિક પ્રક્રિયકોની વાત કરીએ જેમ કે નામ છે એનિલિન અને NN ડાયમિથાઇલ એનિલિન આ બેઝિક છે તો માધ્યમ એસિડિક રાખેલું છે બીડીસી સાથે પ્રક્રિયા કરાવીએ છે તો આપણે આ જે વલય છે આપણે પહેલા એની બાજુમાં ગુમાવી દઈશું આને ગુમાવી દઈએ આ રીતે આમ તો N ડબલ બોન્ડ N વલય સાથે હવે અહીંયા NH2 ની સામે એટલે આ કાર્બન પર એટલે એમિનોની બાજુ ફેરવી દઈએ આમ એટલે એની સામેના કાર્બન પર આ જગ્યાએ આપ જોઈ રહ્યા છો નાઇટ્રોજન નું જોડાણ એને કહેવાય છે પેરા ઉપર એમિનો જે રીતે પેરા ઉપર હાઇડ્રોક્સી પેરા ઉપર એમિનો પેરા એમિનો એઝો બેન્ઝીન આછો પીળો એઝો રંગક છે તે અહીંયા હું વાત કરીશ એનએન ડાયમિથાઇલ એનિલિન એટલે એની બરાબર સામેના એટલે ચોથા કાર્બન પર આ જોડાણ થાય તો આને આપણે આ રીતે ગુમાવી દઈએ તો આ વલય એન રિબન એન અને એની સામેનો કાર્બન એટલે એની સામેનો કાર્બન ત્યાં જોડાણ છે જેનું નામ છે પેરા એનએન ડાયમિથાઇલ એમિનો એઝો બેન્ઝીન ઘેરા પીળા રંગનો એઝો રંગક છે આપણા અભ્યાસક્રમમાં ફિનોલની પ્રક્રિયા અને એનિલિનની પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બીજી બે પ્રક્રિયાઓ આપ જોઈ રહ્યા છો તે જૂના અભ્યાસક્રમની છે પણ મેં આમાં એનો સમાવેશ કરેલો છે હવે અંતિમ મુદ્દો કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટની જરૂર અથવા એની ઉપયોગિતા શું છે તો ફ્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન જેવા પ્રક્રિયકો આપણે સીધી રીતે બનાવી શકતા નથી માટે આપણે બીડીસી બનાવવો જરૂરી છે તો આ છે બીડીસીની ઉપયોગિતા અને અંતમાં વાત કરવી છે મિત્રો મારે કે આજે આપણે એમાઇન સંયોજનો સંપૂર્ણ રીતે અહીંયા પૂર્ણ તો કરી રહ્યા છીએ પરંતુ જો આપણે અત્યાર સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો સાથે જ જે વિડીયો તમને ગમ્યા છે તે તમે લાઇક આપશો અને જે વિડીયોના જે કોઈ પણ ટોપિકમાં આપને ખ્યાલ નથી આવ્યો તો તે મને આપ ટોપિકનું નામ અને આપના નામ સહિત વોટ્સઅપ કરશો જેનાથી હું જેમ બનશે તેમ વહેલામાં વહેલો આપના એ પ્રશ્નનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ વેરી મચ